ब्रह्मांड नो अति महत्व नो ग्रह मंगल नो मकर राशि में परिभ्रमण केवी थसे असरो अलग अलग राशि जातकों पर मेळवो सचोट मार्गदर्शन ज्योतिष गुरु डॉक्टर पंकज नागर पासे थी अने निहाळो कार्यक्रम ज्योतिष एक विज्ञान सवारे 9 कलाके GTPL गुजराती पर। नमस्कार दर्शक मित्रों, आपनुं स्वागत छे कार्यक्रम ज्योतिष एक विज्ञान में। जिंदगी में संबंधों की कदर पैसा करता एटला माटे वधारे करवी जोईए, कारण के बन्ने नी वृद्धि करवा माटे खूब ज समय लागतो होय छे, ज्यारे तेने खोवा माटे एक पळ काफी होय छे। संबंधों की बात करिए तो दर्शक मित्रों, व्यक्ति समाजना संबंधों वगर क्यारे उजड़ो बनतो नथी, माटे मित्रों अने अन्य संबंधों की साथे साथे जो सामाजिक संबंधों पण आप राखशो तो ये खूब ज महत्वना होय छे अने जिंदगी में काम आवता होय छे। दर्शक मित्रों, आपनो स्वागत छे अने मारी साथे स्टूडियो में ज्योतिष गुरु डॉक्टर पंकज नागर, आपनो पण स्वागत छे। बहु सरस बात करी अशोकभाई। એ પહેલાં દર્શક મિત્રો, તમને નમસ્કાર કરું છું, અશોકભાઈને પણ નમસ્કાર કરું છું। સંબંધની વાત કરી કે પૈસા કરતાં સંબંધને વધારે મહત્ત્વ આપજો, બાય એકદમ બહુ સરસ વાક્ય લાગે છે, પરંતુ સાચી ફિલોસોફી અશોકભાઈ તમે જાણો જ છો, નાણાં વગરનો ના થયો નાણી નાથાલાલ। બધા સંબંધોનો આધાર છે ને એ પૈસો જ છે એવું આપણે માનવું પડે। જો પૈસા ના હોય તો સમ ખાવા પૂરતો પણ સંબંધ રહેતો નથી, અને પૈસા ના હોય તો સંબંધ બંધ થઈ જાય। આટલું પૈસાનું એક માધ્યમ મહત્ત્વ સમાજની અંદર સામાજિક રૂપે, સામૂહિક રૂપે અને વ્યક્તિગત રૂપે રહેલું છે, એ વાતનો આપણે ખુલ્લા મને હસતા હસતા સ્વીકાર કરવો જોઈએ। એક સરસ મજાની GTPL ની વાર્તા કરીએ તો આ એક સત્ય ઘટના છે। એક પાયલટ જેનું નામ રાઈટ, તેને આપણે વિમાન ચાલક કહીશું, તો આ પાયલટ રોજ વિમાન ઉડાડે અને મોજીલો પાયલટ એક દેશથી બીજા દેશ જાય, પોતાની જવાબદારીઓ પૂર્ણ કરે। પાયલટની નોકરીના 5 વર્ષ પૂરા થાય છે, નિવૃત્તિ આવે છે, અને બરાબર 1-2 વર્ષ પછી આ રાઈટ એટલે કે આ રાઈટ નામના પાયલટને ખબર પડે છે કે એને મગજની અંદર ક્યાંક ગાંઠ છે નાની સરખી। તો બિચારો મૂંઝાય છે, અકળાય છે, ચિંતામાં આવી જાય છે, ટેન્શનમાં આવી જાય છે, અને અચાનક જ એકવાર ટીવી જોતા જોતા એક જાહેરાત નજરે પડે છે કે ક્લે વાઝ નામની એક દવા। અશોકભાઈ સાંભળો જેવી વાત છે, ઇટ્સ અ ફેન્ટાસ્ટિક સ્ટોરી, કે આ સ્ટોરીની અંદર તમારું અચેતન મન જેને સબકોન્શિયસ માઇન્ડ કહીએ છીએ, એનાથી તમારું જીવન તમે ધારો એવું બનાવી શકો છો। તો આ રાઈટ નામના પાયલટને ટીવી શોની અંદર એક જાહેરાતની અંદર એવું ધ્યાનમાં આવે છે કે ક્લેવાઝ નામની એક દવા મગજની ગાંઠને ડિઝોલ્વ કરી એટલે કે ઓગાળી અને પુનઃ નવું જીવન આપી શકે છે અને કેન્સરમાંથી મુક્તિ મળી શકે છે। સતત 1 અઠવાડિયા સુધી આ જાહેરાતનું નિરીક્ષણ કર્યા પછી રાઈટને એમ થાય છે કે આ દવા જ મારા માટે યોગ્ય છે। ટીવી ઉપર સતત જાહેરાત જોવાના કારણે આ રાઈટ નામના પાયલટના મગજમાં એવું ચોક્કસ પ્રકારે એના સબકોન્શિયસ માઇન્ડમાં અચેતન મનની અંદર રોપણ થાય છે, પ્લાન્ટેશન થાય છે વિચારોનું, કે ધીસ ઇઝ ધી ઓનલી ઓલ્ટરનેટ ઓપ્શન ફોર કેન્સર, એન્ડ ધેટ ઇઝ કોલ ક્લેવાઝ મેડિસિન। એટલે ક્લેવાઝ મેડિસિનનું એ સેવન શરૂ કરે છે। અશોકભાઈ આ સાંભળવા જેવી વાત છે, 1 મહિનો 2 મહિના 3 મહિના અને ખરેખર આ સ્વસ્થ થઈ જાય છે, આ રાઈટને નવું જીવન મળી જાય છે, પુનઃ એની જિંદગી જેમ વિમાન અવકાશની અંદર ઉડાડતો હતો એ પ્રકારની ફ્લાઇંગ કલર્સમાં આવી જાય છે, અને
અશોકભાઈ, આનાથી મોટી ખુશી કઈ હોઈ શકે કે એક કેન્સરનો દર્દી કેન્સરમાંથી મુક્ત બની અને પોતાનું નવું જીવન ફ્લાઇંગ કલર્સમાં જીવી શકે એ તો એક ઈશ્વરના આશીર્વાદ જ હોય. બસ આ રાઈટ પોતાની જિંદગી હસી ખુશીથી જીવવા લાગે છે. 6 મહિના, 12 મહિના, 1.5 વર્ષ, 2 વર્ષ, અને એક વખત એ જ ટીવી ઉપર આ રાઈટ એક શો જોતો હોય છે અને એની અંદર એક સાયન્ટિફિક એનાલિસિસ પેલી દવાને લઈને, ક્લેવાઝ નામની દવાને લઈને શરૂ થાય છે. એમાં જે ટીવી ઉપર ચહેરો હોય છે એક સાયન્ટિસ્ટનો હોય છે, મેડિસિનનો નિષ્ણાત કોઈ સાયન્ટિસ્ટ એમ કહે છે કે આ ક્લેવાઝ નામની દવા એક હંબક દવા છે, એનાથી કેન્સર મટતું નથી, કેન્સર જતું નથી, અને માત્ર લોકોના ખિસ્સા ખાલી કરવા માટેની એક છેતરપિંડી છે. બરોબર આ જાહેરાત આપણો પેલો રાઈટ નામનો પાયલટ પણ જુએ છે. એક વખત જુએ છે, 2 વખત જુએ, 3 વખત જુએ છે, અને એના મગજની અંદર, અચેતન મનની અંદર ઠસી જાય છે કે ક્લેવાઝની નામની દવા કેન્સર પર કોઈ જ અસર કરતી નથી. બિચારો એ દિવસથી ટેન્શનમાં આવવાની શરૂઆત થઈ જાય છે, સતત તાણની અંદર જીવે છે અને છેવટે પેલા સબકોન્શિયસ માઇન્ડની અંદર ક્લેવાઝ નામની દવા અસર નથી કરતી એ વાત અસર કરી જાય છે. અને માત્ર 6 મહિનાની અંદર પેલા આપણા બિચારા રાઈટ નામના પાયલટનું મૃત્યુ થાય છે. ધીસ ઇઝ વોટ ધ ઇફેક્ટ ઓફ સબકોન્શિયસ માઇન્ડ ઓન હ્યુમન બિંગ. માનવજાત ઉપર સંચાલન કરનારું કોઈ ઈશ્વર નામનું પરિબળ હોય તો દર્શક મિત્રો એનું નામ છે તમારું અચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ. આ શોમાંથી અશોકભાઈ આપણા દર્શક મિત્રોને એક જ શીખ આપીએ, બોધ આપીએ કે તમારા સબકોન્શિયસ માઇન્ડને ખૂબ જ પાવરફુલ બનાવો, ખૂબ જ બળવાન બનાવો, તો તમારું જીવન શ્રેષ્ઠ બની શકશે. આપણું સબકોન્શિયસ માઇન્ડ એ આપણા જીવાલનનો, આપણા જીવનનો સંચાલક અને ઈશ્વર છે. ધ સબકોન્શિયસ માઇન્ડ ઇઝ ધ ગોડ ઓફ અવર હોલ લાઈફ. દેટ્સ ઓલ. અશોકભાઈ સાથે આગળ. બિલકુલ પંકજભાઈ, GTPL મંત્રમાં તમે જે સબકોન્શિયસ માઇન્ડની વાત કરી એ ખૂબ જ દર્શક મિત્રો માટે ફાયદો કરશે અને એ ખરેખર રિમાર્કેબલ વાત હતી. પંકજભાઈ, એપિસોડમાં આપણે આગળ વાત કરીએ તો ગયા એપિસોડમાં આપણે મકરના મંગળના પરિભ્રમણની વાત કરી હતી. એમાં અલગ અલગ રાશિના જાતકોની આપણે વાત કરી હતી. એમાં મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોની આપણે વાત કરી હતી. પરંતુ આજે આગળના જે રાશિના જાતકોમાં જે ઇન્ટરેસ્ટ છે એમાં આપણે વાત કરીએ તો કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોને આ મકરના મંગળનું પરિભ્રમણ શું અસર કરશે? આપણે અગાઉના એપિસોડમાં મકરના મંગળની મુમેન્ટ, મકર રાશિમાં મંગળનો પ્રવેશ, મકર રાશિમાં મંગળ ઉચ્ચનો બને, આ રાશિમાં શનિ સ્વગૃહી બને એવી કેટલીક ટૂંકી ટચ અગત્યની જ્યોતિષિક વાતો આપણા દર્શક મિત્રો માટે અશોકભાઈ કરેલી. એમાં મેષથી મિથુન રાશિના જાતકો માટેની પણ આપણે વાત કરેલી કે આ મકરનો મંગળ કે જે 2 મેના રોજ બદલાયો છે, 5 નવેમ્બર સાંજ સુધી રહેવાનો છે, એની જાતક ઉપર વ્યક્તિગત શુભા શુભ અસરો કેવી હોઈ શકે એની વાત આ શોની અંદર આપણે કર્ક રાશિથી ચાલુ કરીએ. હા, તો જેમ અશોકભાઈએ વાત કરી કે કર્કથી કન્યા રાશિના જાતકો માટેની અસર કેવી હોઈ શકે મકરના મંગળની, કર્ક રાશિ તેને અંગ્રેજીમાં આપણે કેન્સર કહીશું. અશોકભાઈ વાત પણ આપણે કેન્સરની જ કરીએ. બિલકુલ. અને હવે કર્ક રાશિથી શરૂઆત કરી. સો ધીસ ઇઝ વોટ આઈ મીન ટુ સે કોઇન્સિડન્સ ઓફ ધી શો. તો કર્ક રાશિ ડહ અક્ષરધારી જાતકો, અંગ્રેજીમાં એને કેન્સર કહેવામાં આવે છે અને એનું જે ચિહ્ન છે એ કેકડો છે. કર્ક દરિયા કિનારે કેકડા ખૂબ જોવા મળતા હોય અને કેન્સરનું ચિહ્ન પણ એ જ છે એનું સિમ્બોલ. તો કર્ક રાશિના જાતકો
તમારી રાશિમાં મંગળ પોતે યોગકારક ગ્રહ બને છે. યોગકારક ગ્રહ એટલે કેન્દ્ર અને ત્રિકોણનો અધિપતિ. એટલે જનરલી કર્ક રાશિના જાતકોને મંગળ નુકસાન ન કરી શકે, પરંતુ ગોચરના ભ્રમણની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો તમારી રાશિથી મકરનો મંગળ સાતમા કેન્દ્ર સ્થાનમાં ભ્રમણ કરશે અને આ પ્રલંબ સમય માટે 2 મેથી 5 નવેમ્બરની સાંજ સુધી. તો કર્ક રાશિના જાતકો સપ્તમ સ્થાન પતિ માટે પત્નીનું અને પત્ની માટે પતિનું, આ સ્થાનની અંદરથી અશોકભાઈ આપણે ભાગીદારી, ધંધાકીય ભાગીદારી પણ જોઈ શકીએ છીએ. આ સ્થાન ઉપરથી જાતકનું જાહેર જીવન પણ જોઈ શકીએ છીએ. આ સ્થાનમાંથી ઘણી બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ. આ સ્થાનને મારક સ્થાન પણ કહેવામાં આવે છે. તો દાંપત્ય જીવન, ધંધાકીય ભાગીદારી, જાહેર જીવન, ઉપરાંત બુદાનો ભાગ પણ આ સાતમા સ્થાનની અંદર અંગ ઉપાંગ તરીકે આવે છે. આવી કેટલીક અસંખ્ય બાબતોમાં આ મકરનો મંગળ તમને ક્યાંક પ્રોબ્લેમ કરી શકે છે. કર્ક રાશિના જાતકો આ પ્રલંબ સમય માટે 184 થી 85 દિવસના પ્રલંબ સમય માટે પતિ પત્નીએ એકબીજા સાથે સુમેળથી રહેવું એ આ શોમાં આપને નમ્ર વિનંતી છે. દાંપત્ય જીવન નંદવાઈ શકે છે, તૂટી શકે છે, ભાંગી શકે છે અને વાદ વિવાદો ચરમસીમાએ પહોંચી શકે છે. ધંધાકીય ભાગીદારીની વાત કરું તો મંગળ તમારા ધંધાની અંદર જો તમારા ભાગીદાર હોય તો તમને ભાગીદાર સાથે વાતચીતમાં ઉગ્ર બનાવી શકે છે. ક્યાંક ક્યાંક એકબીજા માટે રોષ ઠાલવી શકે છે. ભાગીદાર સાથે વાદવિવાદ, મતમતાંતર અને ક્યારેક ભાગીદારી યુક્ત સાહસની અંદર નાના મોટા નુકસાન પણ થઈ શકે છે. મકરનો મંગળ જો તમે જાહેર જીવનમાં આગળ હોવ તો ત્યાં તમને વાણીમાં એગ્રેસિવ બનાવી શકે છે અને જાહેર જીવનમાં મહદઅંશે પહેલાં કરતાં વધારે સારું નેતૃત્વ આપી શકે છે. સારા નેતા બનાવી અને તમારી વાણી દ્વારા તમે લોકમતને જીતી શકો એવું એક પોઝિટિવ વાત પણ આ મકરનો મંગળ કર્ક રાશિના જાતક માટે કરી શકે છે. ચેતવાનું માત્ર પરિણિત લોકોએ છે, ચેતવાનું ભાગીદારીયુક્ત ધંધાઓવાળાઓ માટે છે, પરંતુ નેતાઓ માટે, જાહેર જીવનમાં પડેલા જાતકો માટે આ મકરનો મંગળ શ્રેષ્ઠ છે. અશોકભાઈ આપણે સિંહ રાશિની વાત કરીએ. બિલકુલ. સિંહ રાશિ મટ અક્ષરધારી જાતકો, અંગ્રેજીમાં જેને લિયો કહેવામાં આવે છે, જેનું સિમ્બોલ જ સિંહ છે, પણ જરૂરી નથી કે આવા જાતકો સિંહ જેવા હોઈ શકે. સિંહ રાશિના જાતકો માટે મકરનો જે મંગળ છે એ બહુ સારું ફળ આપશે. કેમ? મેં અગાઉ પણ કહ્યું કે પારાશર મુનિએ વરામહીરે, મંત્રેશ્વરે અને આપણા આશ દ્રષ્ટા ઋષિ મુનિઓએ એવું વિધાન પૌરાણિક ગ્રંથોની અંદર કર્યું છે કે જ્યારે જ્યારે કોઈ પણ ક્રૂર ગ્રહ 3, 6, 10, 11 ઉપચય સ્થાનની અંદર ભ્રમણ કરે તો ઇટ ગીવ્સ ધ બેસ્ટ રિઝલ્ટ્સ ટુ ધ નેટિવ. સો સિમ્પલી આ મંગળ સિંહ રાશિના જાતકોના 6 સ્થાનમાં ભ્રમણ કરશે 5 નવેમ્બર સાંજ સુધી. આથી તમને શત્રુઓ પર વિજય અપાવશે, મોસાળ પક્ષથી લાભ અપાવશે, દેવામાં ઘટાડો કરશે, ચિંતાઓમાં ઘટાડો કરશે, કોઈ જૂનો હઠીલો રોગ હોય તેમાં કોઈ નવો ડૉક્ટર કે વૈદ્ય તમને બતાવશે કે જેના કારણે તમારા જૂના હઠીલા રોગની અંદર તમને ફાયદો થઈ શકે છે. કોર્ટ કચેરીનો કોઈ લાંબો કેસ ચાલતો હોય, છૂટાછેડાનો લાંબો કેસ ચાલતો હોય, મકાન, મિલકત, વાહન, જમીનનો કોઈ કેસ તમારા ઉપર ચાલતો હોય વર્ષોથી, તો મકરના મંગળની અંદર એનું
સરસ મજાનું નિરાકરણ આવશે, કેસ તમારી તરફેણમાં આવશે, કોર્ટ કચેરીમાં તમારો વિજય થશે. તમને કોઈ ભારે બીમારીઓ અસાધ્ય રોગ હોય તો એની અંદર પણ તમને લાભ થશે. મોસાળ પક્ષેથી ખૂબ લાભ થશે. આ એક સારી ઘટના છે. તો મિત્રો, સિંહ રાશિના મિત્રો, તમારું વ્યક્તિત્વ મકરના મંગળમાં સિંહની કેશવાળીની જેમ ખીલી ઉઠશે. એનું નામ મકરના મંગળથી થતા સિંહ રાશિ માટેના લાભ. આવો કન્યા રાશિની વાત કરીએ. પ ઠ ણ અક્ષરધારી જાતકો. તો પ ઠ ણ અક્ષરધારી કન્યા રાશિના જાતકો એવા, જેને અંગ્રેજીમાં વર્ગો કહેવાય છે. રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે. કન્યા રાશિના જાતકો માટે ખાસ વાત કરું તો આ મકરનો મંગળ પાંચમા સ્થાનની અંદર ગોઠવાશે. તમારી રાશિનો માલિક ગ્રહ બુધ અને આ મંગળ બંને શત્રુ ગ્રહો છે. હવે આ જબરજસ્ત ઉચ્ચ રાશિનો બળવાન મંગળ તમારા પાંચમા સંતાન સ્થાનની અંદર ગોઠવાતા તમને સંતાનો તરફથી કંઈક અસંતોષ, સંતાનો તરફથી ફરિયાદો, સંતાનોનો અસહકાર અને સંતાનો તરફથી અસંતોષની લાગણીનો ઉદ્ભવ, અહેસાસ, અનુભૂતિ, અનુભવ આ મકરનો મંગળ કરાવશે. જો તમે શેર બજારમાં હશો કન્યા રાશિના જાતકો તો તમને ફાયદો કરશે. પરંતુ બીજી બાજુ જો તમે પ્રેમમાં પડ્યા હશો તો પ્રણય ભંગ આવશે. ઈષ્ટદેવમાં આ મંગળ તમને ખૂબ લાભ આપશે. ઈષ્ટદેવની ભક્તિ જેટલી વધારે કરશો એટલો તમને વધારે ફાયદો થશે. વાત સિક્કાની બે બાજુની છે. સંતાનોને પ્રણયમાં નુકસાન છે તો બીજી બાજુ શેર બજાર ઈષ્ટદેવની ભક્તિમાં લાભ પણ છે. તો કન્યા રાશિના જાતકો, તમને ક્યાંક લાભ થશે, ક્યાંક નુકસાન થશે. આ મકરનો મંગળ તમારા માટે છેક નવેમ્બર 5 સુધી મિશ્ર ફળ આપશે એવું મને અશોકભાઈ લાગ્યા કરે છે. હવે આપ નક્કી કરો, મુજબ આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, છેલ્લા બે એપિસોડથી આપણે મે મહિનાની શરૂઆતમાં જ એટલે કે બીજી તારીખથી, બીજી મેથી જે મકર રાશિમાં મંગળનું પરિભ્રમણ, એમાં અલગ અલગ જે આપણે અસરોની વાત કરીએ અને એમાં છેલ્લા રાશિ જાતકોની આપણે વાત કરી રહ્યા છીએ, એમાં આપણે મેષથી લઈને કન્યા રાશિના જાતકોની આપણે અસરોની શુભ અશુભની વાત કરી છે. પંકજભાઈ, બાકી રહેલા જે છ રાશિના જાતકોની આપણે આવતા એપિસોડમાં વાત કરીશું, પરંતુ એપિસોડમાં આપણી પાસે સમય છે. દર્શક મિત્રોના વોટ્સઅપ ઉપર જે સવાલ છે, એક સવાલ લઈ. શ્યોર. તો પંકજભાઈ, જે દર્શક મિત્રોના વોટ્સઅપ ઉપર સવાલ છે એમાં આજે એક સવાલ લઈએ છીએ. એક અમદાવાદથી વિધિ ખત્રીએ સવાલ કર્યો છે કે મેં BDS કમ્પ્લીટ કરી દીધું છે, હવે પોસ્ટ ગ્રેજ્યુએટની એક્ઝામ આપવાની મારે બાકી છે, તો તેમાં સફળતા મળશે કેમ, અને બીજું કે મારે વિદેશ યોગ છે કે નહીં તે પણ મને જણાવશો. મારી જન્મ તારીખ છે 17/12/94, 14:17 અમદાવાદ ખાતે. વિધિ, ડૉક્ટર પંકજ નાગરના ખૂબ ખૂબ શુભાશીષ GTPLની સ્ટુડિયોમાંથી. અને તમારી જન્મ કુંડળી મેષ લગ્નની, મેષ લગ્નમાં કેતુ સાથે મારી સમક્ષ હાજર છે. BDS કરી દીધું, ખૂબ સુંદર વાત છે. હવે MDS કરવું છે, બીજી સુંદર વાત છે. પરંતુ ખાસ તમારું ધ્યાન તમારી કુંડળીના એક વિપરીત પરિભ્રમણ તરફ દોરીશ. એમાં સૂર્ય તમારો ધનરાશિનો છે અને અત્યારે હાલ ધનરાશિના સૂર્ય ઉપરથી શનિનું ભ્રમણ ચાલી રહ્યું છે. તમારી જન્મકુંડળીના ભાગ્યસ્થાનમાંથી મૂળ સૂર્ય ઉપરથી, મૂળ બુધ ઉપરથી શનિનું ભ્રમણ કેટલીક કષ્ટદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે એવું મને લાગે છે. પોસ્ટ ગ્રેજ્યુએટની એક્ઝામ આપવાની છે પણ કદાચ એમાં પાછા પડવાનું થાય તો આ શોમાંથી તમને એક ઉપાય બતાવું છું. એ ઉપાયનું નામ છે નોસ્ટાલ્જિક વિષ્ણુ.
વિષ્ણુ એટલે અભ્યાસનું તેજ છે, સંસ્કારનું તેજ છે, અને વિષ્ણુ એટલે માત્ર ને માત્ર તમને અભ્યાસ અને સંસ્કાર ક્ષેત્રે જો સફળતા આપે તો એનું નામ વિષ્ણુ ભગવાન છે. આ નોસ્ટાલ્જિક વિષ્ણુ એક એવો પથ્થર છે જેને આપણે શાલિગ્રામ પણ કહીએ છીએ, પરંતુ આ શાલિગ્રામ જુદા પ્રકારનો હોય છે જે સામાન્ય રીતે ભારતની અંદર અવેલેબલ નથી, પરંતુ જ્યાં બ્લેક સી અને બ્લુ સી ભેગા થાય ત્યાંથી આ મળતો હોય છે. આને તમે કાળા દોરાની અંદર ધારણ કરશો તો વિધિબેન તમારા મોટાભાગના કામ પતી જશે. જાન્યુઆરી 2020 પછી વિદેશ યોગ સર્જાય છે, 1.5 વર્ષ સુધી આ વિદેશ યોગ રહેશે. જાળવજો, સાચવજો, જાન્યુઆરી 2020 સુધી યોગ બરોબર નથી, ક્યાંક અકસ્માત, બીમારી, નિષ્ફળતા, કદાચ તમારા બારણા ખટખટાવે, નિરાશ થતા નહીં, મેં બતાવેલો ઉપાય એને અમલ મૂકજો. એવી શુભેચ્છા સાથે અશોકભાઈ આપણે વિધિબેનને ખૂબ ખૂબ આશીર્વાદ શુભેચ્છાઓ અહીંથી મોકલીએ, વિશેષ મોકલીએ, જેથી કરીને એમના કામ અટકે નહીં અને આગળ વધે. બિલકુલ પંકજભાઈ, વિધિબેન માટે તમે ખૂબ સુંદર વાત કરી કે 20 જાન્યુઆરી 2020 સુધી થોડી ધીરજ રાખીને ચાલવાની જરૂર છે, અને આપનો ખૂબ ખૂબ આભાર કે અન્ય જે મુદ્દો હતો આપણો એપિસોડનો કે મકરનો મંગળનું જે પરિભ્રમણ, એમાં જે આપણે રાશિ જાતકોની અસરની શુભ અશુભની વાત કરી રહ્યા છીએ, ત્યારે બાકીની 6 રાશિ જે છે એ આવતા એપિસોડમાં આપણે ચોક્કસ ચર્ચીશું. દર્શક મિત્રો, બાકી રહેલી જે 6 રાશિ છે અને જ્યોતિષની રસપ્રદ ઘણી બધી આપણે વાતો ચર્ચવાની છે આવતા એપિસોડમાં, પરંતુ ત્યાં સુધી મને અને પંકજભાઈને કાર્યક્રમ સમાપન કરવાની રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.